नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ में आप सबनो हार्दिक स्वागत है। छेले जीओसी नी अंदर आपणे फिनोल अने फिनोलना संयोजनोना आधारे आपणे एसिडिकता नक्की करी हती कि कोनी एसिडिकता वधारे होय ने कोनी एसिडिकता ओछी होय। बीजी बाबत आपणे साथे साथे जोई हती कि क्या इफेक्टने कारणे एसिडिकतामां वधारो थाय अने कई इफेक्टने कारणे एसिडिकतामां घटाडो थाय। તો એક વસ્તુનો આપણને ખ્યાલ આવી ગયો હશે કે એસિડિકતા માઇનસ એ માઇનસ એચ અને માઇનસ આ ઇફેક્ટને કારણે એસિડિકતામાં વધારો થાય, રેઝોનન્સ ઇફેક્ટને કારણે એસિડિકતામાં વધારો થાય, પરંતુ પ્લસ આઈ પ્લસ એચ અને પ્લસ એમ ઇફેક્ટ લાગે એસિડિકતામાં શું કરે ઘટાડો। ક્યાં કારણો છે? તો કે આપણને ખ્યાલ છે કે એસિડ કોને કહેવાય, પ્રોટોન ગુમાવે ને એસિડ કહેવાય। તો પ્રોટોન ગુમાવે પછી કોઈ એનાયન બનાવે ઋણાયન, તો ઋણાયન સ્ટેબિલિટીમાં કોણ વધારો કરે? તો કે ઋણાયન સ્ટેબિલિટીની અંદર માઇનસ એમ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ, માઇનસ એચ ઇફેક્ટ, માઇનસ આઈ ઇફેક્ટ છે એની સ્ટેબિલિટીમાં વધારો કરે। પ્લસ આઈ પ્લસ એચ અને પ્લસ એમ આ ઇફેક્ટ જે છે એની સ્ટેબિલિટીમાં શું કરશે ઘટાડો। એસ ગુમાવ્યા પછી એસિડને અનુરૂપ શું બને? તો કે કોન્જ્યુગેટ બેઝ અથવા તો સહયુગ્મન બેઝ। જેમ સહયુગ્મન બેઝની સ્થાયિતા વધારે એમ એસિડિકતા વધારે, એવું આપણે કાલના લેક્ચરની અંદર ક્વેશ્ચનો વાઇઝ આપણે જોયું। આજે આપણે એસિડ ટ્રેન નક્કી કરવાની છે, કમ્પેરિઝન ઓફ એસિડ ટ્રેન ફોર કાર્બોક્સિલિક એસિડ કમ્પેરિઝન ઓફ એસિડ સ્ટ્રેન્થ ફોર કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડમાં એસિડ સ્ટ્રેન્થ આપણે નક્કી કરવાની છે। હવે કાર્બોક્સિલિક એસિડની અંદર એસિડ સ્ટ્રેન્થની વાત કરવા માટે, એસિડિકતાની વાત કરવા માટે પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ આપણે એક્ઝામ્પલ લઈએ એસિટિક એસિડ, હું લઈ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ અથવા હું કહેવાય છે ઇથેનોઇક એસિડ, આનું બંધારણ સ્વરૂપે હું આપણે દર્શાવી તમે આવી રીતે લખીએ કે CH3 કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ અને OH, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ અને OH। આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક એસિડ છે એ વીક એસિડ છે, ઓર્ગેનિક એસિડ કેવા એસિડ છે વીક એસિડ, એટલે સંતુલન બનાવશે। આમાંથી S+ ડોનેટ છે પછી તમે તો S+ I થી ડોનેટ કરો તો જ્યાં વધુ વિદ્યુતઋણ ઘટક સાથે જોડાયેલો હોય ત્યાંથી S+ દૂર કરી શકાય, અહીં ઓક્સિજન S+ આપશે CH3 O minus S plus। આપણે ખ્યાલ છે એસિડ છે, આ એસિડ ને અનુરૂપ શું છે? તો કે કોન્જ્યુગેટ બેઝ, એસિડ ને અનુરૂપ કોન્જ્યુગેટ બેઝ। આ કોન્જ્યુગેટ બેઝ ની સ્ટેબિલિટી જેમ વધારે, કોન્જ્યુગેટ બેઝ ની સ્ટેબિલિટી જેમ વધારે એમ એસિડિકતા વધારે। આ કોન્જ્યુગેટ બેઝ ને આપણે રેઝોનન્સ બંધારણ દોરી શકાય, રેઝોનન્સ બંધારણ કરવા માટે એક બે અને ત્રણ પહેલા નંબરનો માઇનસ આ ત્રીજા ઉપર કન્વર્ટ થશે, બીજા ને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે? તો કે પહેલા ને બીજા વચ્ચે। અહીં આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવી શકીએ, હું બનાવી કે તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ આપણે બનાવી શકીએ। હવે અહીંયા ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ મળે આપણે ખબર છે કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ જે બનતા હોય ત્યાં સ્થાયિતા વધારે હોય। બીજી બાબત અહીં જોવાની છે કે આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ ગ્રુપ સી કઈ ઇફેક્ટ શો કરે? તો કે આલ્કાઇલ ગ્રુપ સી પ્લસ આ ઇફેક્ટ શો કરે, પ્લસ આ ઇફેક્ટને કારણે એનાયન ની સ્ટેબિલિટી માં શું થાય? તો કે એનાયન ની સ્ટેબિલિટી માં ઘટાડો થાય। તો જેમ સ્ટ્રોંગ પ્લસ આ હશે એમ સ્ટેબિલિટી માં ઘટાડો કરશે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ। પછી આપણને ખ્યાલ છે કાર્બોક્સિલિક એસિડ S+ આપે છે એના જલીય દ્રાવણમાં, એટલે એસિડ છે। આપણને એસિડ ની વ્યાખ્યા ખબર છે કે જે પોતાના જલીય દ્રાવણમાં S+ આપે પ્રોટોન દાતા એને એસિડ કહેવાય, એવો આપણે ભણી ગયા છે, એવો આપણને ખ્યાલ છે। તો S+ આપે છે પ્રોટોન દાતા છે એટલે એસિડ છે। હવે એસિડ ની સ્થાયિતા નક્કી કરવાની છે કે એસિડ ની સ્થાયિતા ક્યાં, એસિડ ની સ્થાયિતા વધારે છે ક્યાં, એસિડ ની સ્થાયિતા ઓછી છે, તો શેના આધાર નક્કી કરી શકશો? તો કે કોન્જ્યુગેટ બેઝ ની સ્થિરતા ના આધારે, કોન્જ્યુગેટ બેઝ ની સ્થિરતા જેમ વધારે, કોન્જ્યુગેટ બેઝ ની સ્થિરતા જેમ
વધારે એ મેસિડિકતા વધારે તો કે કોન્જ્યુગેટ બેઝની સ્થિરતા વધે મેસિડિકતા શું કામ વધે જો આ અસ્થાયી હશે તો બંને વચ્ચે રિએક્શન થઈ અને નિપજમાંથી આપણને શું મળશે તો કે પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાથી ફોરવર્ડ ડાયરેક્શનમાં આગળ વધશે નહીં એટલે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે નહીં પરંતુ નિપજનું શેમાં રૂપાંતર થશે પ્રક્રિયકમાં એટલે કે પ્રક્રિયા ફોરવર્ડ ડાયરેક્શનની અંદર આગળ વધશે નહીં એટલે ફોરવર્ડ ડાયરેક્શનની અંદર આગળ ન વધે એટલે એસ પ્લસની સાંદ્રતા વધે નહીં એસ પ્લસની સાંદ્રતા વધે નહીં એટલે એસિડિકતામાં શું થાય ઘટાડો એસિડિકતા સ્ટ્રોંગ કેમ કહેવાય જે એસ પ્લસની સાંદ્રતા વધારે એ એસિડિકતા વધારે તો આપણે ક્વેશ્ચન આપણે લઈ બંનેની અંદર વાત કરવી હોય તો અહીંયા તમે જો
પ્રોપાઇલ ગ્રુપ છે કેટલા કાર્બન 1 2 અને 3 કાર્બન પ્રોપાઇલ ગ્રુપ છે પ્રોપાઇલ ગ્રુપ દ્વારા કઈ ઇફેક્ટ લાગે તો ગાલ્કેન ગ્રુપ દ્વારા પ્લસ આ ઇફેક્ટ આ કોણ છે તો કે તૃતીય બ્યુટાઇલ ગ્રુપ છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આ ઇફેક્ટ બંને પ્લસ આ ઇફેક્ટ જ લગાડે આ એક કાર્બન કેટલા છે 3 આ કેટલા કાર્બન થાય છે 4 જો 1 2 3 અને 4 તો બી ની પ્લસ આ એની પ્લસ આ કરતા સ્ટ્રોંગ છે પ્લસ આ ઇફેક્ટ શું કરે તો કે એસિડિકતામાં ઘટાડો કરે તો એની એસિડિકતા બી કરતા વધારે છે એની એસિડિકતા બી કરતા વધારે છે બીજા ક્વેશ્ચન આપણે આવા સોલ્વ કરી કમ્પેરિઝન ઓફ એસિડ સ્ટ્રેન્થ અહીં તમારી સામે મેં 7 ક્વેશ્ચનો મૂક્યા છે તમારે તમારે જાતે સોલ્વ કરવાના છે તમને ખ્યાલ છે કઈ રીતે આપણે સોલ્વ કરશું પણ એ સોલ્વ કરા પહેલા સાથે સાથ ક્વેશ્ચનો નોટબુક ની અંદર લખી અને તમારે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો ક્વેશ્ચન નંબર 1 અહીંયા બધાય બંધારણની અંદર એટલો ભાગ સી કોમન છે અહીંયા બંધારણમાં સી સ્ત્રી ગ્રુપ જોડાયેલું છે કઈ ઇફેક્ટ લગાડશે મેટા સ્થાને છે એટલે પ્લસ આય મેટા સ્થાને છે એટલે કઈ આવશે માઇનસ આય માઇનસ આય ને કારણે શું થશે તો કે એસિડિકતામાં વધારો થશે પ્લસ આય ને કારણે શું થાય તો કે એસિડિકતામાં ઘટાડો થાય આ જ બંધારણ સામે એક બાજુ પ્લસ આય ઇફેક્ટ લગાડીને એક બંધારણમાં માઇનસ આય તો માઇનસ આય ઇફેક્ટ ને કારણે એસિડિકતામાં વધારો થાય એટલે સી ની એસિડિકતા સૌથી વધારે પછી એ ની અને પછી બી ની કારણ કે બી માં શું થાય છે તો એસિડિકતામાં ઘટાડો થાય ક્વેશ્ચન નંબર 2 ઉપર જાય CH3 CD3 CD3 અહીં CH3 પેરા સ્થાને છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ H CD3 તે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ H CD3 તે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ H આપણે પ્લસ H ઇફેક્ટ નો ક્રમ જાણીએ છીએ કે પ્લસ H ઇફેક્ટ નો ક્રમ CH3 નો સૌથી વધારે છે પછી CD3 નો અને પછી CD3 નો પ્લસ આઈ અને પ્લસ એ ઇફેક્ટ નો ક્રમ ઉલટો છે પ્લસ આઈ ઇફેક્ટ CD3 ની સૌથી વધારે છે અને પ્લસ એ CH3 ની સૌથી વધારે છે પ્લસ એ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે એસિડિકતામાં ઘટાડો થાય તો કોની પ્લસ એ સૌથી ઓછી છે તો કે સી ની તો સી ની એસિડિકતા કે હોય સૌથી વધારે પછી બી અને પછી એ ક્વેશ્ચન નંબર 3 ઉપર જો પહેલા ની જો બંધારણની અંદર એ નોટ કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ એ બીજા બંધારણની અંદર OH ઓક્સિજન પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એ અને CCl3 ગ્રુપ પેરા સ્થાને છે કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ H હવે આપણે જોઈએ કે માઇનસ M પ્લસ M અને માઇનસ H માઇનસ M ને કારણે શું થાય તો કે એસિડિકતામાં વધારો થાય સૌથી વધારે થાય એની એસિડિકતા સૌથી વધારે પછી માઇનસ H અને પછી B એની એસિડિકતા સૌથી વધારે પછી C ની અંદર માઇનસ H ઇફેક્ટ લાગે પણ બી ની અંદર એસિડિકતામાં ઘટાડો થશે શું કા કે પ્લસ એમ ઇફેક્ટ લાગે ક્વેશ્ચન નંબર 4 ઉપર તમે જો કે એ ની અંદર ઓક્સિજન પાસે લોન પેર છે ઓક્સિજન પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એમ ઇફેક્ટ x ડબલ બોન્ડ y x ની વિદ્યુત ઋણતા y કરતા ઓછી છે કઈ ઇફેક્ટ લાગશે માઇનસ cl અહીં માઇનસ cl અહીં કોઈ બીજું ગ્રુપ નથી એટલે આપણે આની માઇનસ આ ઇફેક્ટ લઈશું કારણ કે માઇનસ આ ઇફેક્ટ છે એ માઇનસ એમ ઇફેક્ટ ને ડોમિનેટ કરશે હેલોજન સમૂહના કિસ્સા માટે બીજી કઈ કમ્પેર કરવાની થાત તો આપણે માઇનસ એમ ઇફેક્ટ જ લે પણ અહીં આપણે માઇનસ આઈ થી જવાબ આવી જાય છે એટલે માઇનસ આ ઇફેક્ટ જ આપણે લેશું માઇનસ એમ અને માઇનસ આઈ ને કારણે શું થાય તો કે એસિડિકતામાં વધારો થાય પ્લસ એમ ને કારણે શું થાય તો કે એસિડિકતામાં ઘટાડો થાય તો બી ની એસિડિકતા સી કરતા વધારે છે અને સી ની એસિડિકતા એ કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 5 ઉપર જોઈએ OHCN અને NO2 સમૂહ મેટાસ્થાને લગાડેલા છે OH મેટાસ્થાને હોય તો કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઇનસ આ ઇફેક્ટ CN કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઇનસ આ ઇફેક્ટ NO2 કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઇનસ આ ઇફેક્ટ માઇનસ આ ઇફેક્ટ નો ક્રમ શું છે તો કે NO2 ની માઇનસ આ સૌથી વધારે છે પછી કોની આવશે તો કે CN ની અને પછી કોની આવશે OH માઇનસ આ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે માઇનસ આ ઇફેક્ટ ને કારણે એસિડિકતામાં વધારો થાય તો કોની માઇનસ આઈ સૌથી વધારે સ્ટ્રોંગ છે તો કે સી ની પછી કોની આવશે બી ની અને પછી કોની આવશે એ ની ક્વેશ્ચન નંબર 6 ઉપર જોઈ મેટાસ્થાને Na3+ કઈ ઇફેક્ટ લગાડશે આપણે ક્યાં છે સ્ટ્રોંગ માઇનસ આઈ લગાડે CT3 ગ્રુપ છે CT3 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડે તો કે પ્લસ આ ઇફેક્ટ મેટાસ્થાને છે અને ફ્લોરિન કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ આઈ એનસી બંને બંધારણની અંદર માઇનસ આ ઇફેક્ટ લાગે માઇનસ આઈ ને કારણે શું થાય તો કે એસિડિકતામાં વધારો થાય
પણ એના થી પ્લસ ની માઇનસ આઈ ઇફેક્ટ છે એ ક્લોરીન કરતા વધુ સ્ટ્રોંગ છે તો એ ની એસિડિકતા સી ની એસિડિકતા કરતા વધારે છે અને પછી બી ક્વેશ્ચન નંબર 7 ઉપર જો ક્વેશ્ચન નંબર 7 બંધારણ એની અંદર મેટાસ્ટાસિસ C3 કે ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આઈ મેટાસ્ટાસિસ D3 કે ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આઈ અને મેટાસ્ટાસિસ T3 કે ઇફેક્ટ લગાડશે પ્લસ આઈ પ્લસ આઈ ઇફેક્ટ નો ક્રમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે C3 ની પ્લસ આઈ સૌથી વધારે છે પછી CD3 પછી CS3 પ્લસ આઈ ઇફેક્ટ ને કારણે શું થાય કે તો કે એસિડિકતામાં ઘટાડો થાય તો પ્લસ આઈ કોની ઓછી છે તો કે CS3 ની તો એસિડિકતા સૌથી વધારે પછી B ની અને પછી C ની તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે એસિડિકતા ક્રમ પૂછે કાર્બોક્સિલિક એસિડ માટે તો કાર્બોક્સિલિક એસિડ માટે એસિડિકતા ક્રમ કેવી રીતે નક્કી કરવો તેના થોડા ક્વેશ્ચનો સાથે તમને શીખવવાનો પ્રયત્ન કરું છું અને પછી સૌથી મહત્વનો ટોપિક આપણે લેવાનો છે SIR ઇફેક્ટ આપણે કાર્બોક્સિલિક એસિડ ની એસિડિકતા નક્કી કરવા માટે સૌથી મહત્વનો ટોપિક ઓર્થો ઇફેક્ટ અથવા એની SIR ઇફેક્ટ કહેવાય SIR નું પૂરું નામ થાય સ્ટેરિક ઇનહિબિશન ઓફ રેઝોનન્સ રેઝોનન્સ થતો અટકાવવું ગુજરાતીમાં શું કહેવાય રેઝોનન્સ થતો અટકાવવું હવે કાર્બોક્સિલિક એસિડ આપણને ખ્યાલ છે કાર્બોક્સિલિક એસિડ બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇક એસિડ માંથી જ્યારે એસ પ્લસ આપશે ત્યારે આ બંધારણ ટકાઉ હશે એસ પ્લસ ડોનેટર એટલે ઓ માઇનસ અને આપણે રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો 1 2 અને 3 પહેલા નંબરનો માઇનસ આ ત્રીજા પર ડબલ સિંગલ લોન પેર એટલે રેઝોનન્સ બંધારણ દોરી શકાય પહેલા નંબરનો માઇનસ આ ત્રીજા ઉપર અને બીજા ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ પહેલા ને બીજા વચ્ચે રેઝોનન્સ બંધારણ આ એનબી એક બીજા નામ છે તો કે રેઝોનન્સ બંધારણ હવે આપણને ખ્યાલ છે કે માઇનસ ચાર્જ ઓક્સિજન ઉપર હતો ને આથી કે ઓક્સિજન ઉપર એટલે હું મળ્યું તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ દોરીએ દોરે મળે આપણને ખ્યાલ છે એ બંધારણ છે વધુ સ્ટેબલ હોય મોર સ્ટેબલ હોય એ બંધારણની સ્થાયિતા બીજા બંધારણની સ્થાયિતા કરતાં કેવી હોય વધારે પરંતુ આના બંધારણ માટે જો હું આવી રીતે વાત કરું અહીં આપણને ખ્યાલ છે લોન પેર કન્વર્ટ ટુ પાઇ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર પાઇ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે કાર્બન કરતા ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે છે તો પાઇ બોન્ડ છે ઓક્સિજન તરફ શિફ્ટ થશે પાઇ બોન્ડ છે કોના તરફ શિફ્ટ થશે ઓક્સિજન તરફ આ બંધારણ આપણે આ રીતે દોરી શકીએ કાર્બન ઉપર નેગેટિવ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર હું આવશે પોઝિટિવ ચાર્જ પાઇ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર ઓક્સિજન ઉપર હું આવશે તો કે માઇનસ ચાર્જ અને કાર્બન ઉપર હું આવશે પોઝિટિવ ચાર્જ હવે અહીંયા તમે જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક તો રેઝોનન્સ બંધારણ દોરી શકાય 1 2 અને 3 ક્રમ આપવામાં આવે તો પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર આવશે અને પહેલા બીજા ત્રીજા વચ્ચે તો ડબલ બોન્ડ ક્યાં બનશે તો કે પહેલા ને બીજા વચ્ચે રેઝોનન્સ બંધારણ
બીજા જે રેજ્યુનલ બંધારણના દોરી શકાય અને સિવાયના ત્રણ રેજ્યુનલ બંધારણ દોરી શકાય પણ આપણે એટલા બંધારણ ખાલી સમજે હજી એક રેજ્યુનલ બંધારણ દોરી કાઢી ડબલ સિંગલ ખાલી પી કક્ષ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષ એક બે અને ત્રણ પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ છે બીજા નંબર ઉપર કન્વર્ટ થશે પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ કે આવશે ત્રીજા નંબર ઉપર અને પહેલા અને બીજા વચ્ચે શું આવશે પાઇ બોન્ડ અજાનો રેજ્યુનલ બંધારણ દોરી શકાય આપણે ખ્યાલ છે હવે જો આ ટાઈપના રેજ્યુનલ બંધારણ જો આવી રીતે રેજ્યુનલ થાય તો આપણને ખ્યાલ છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ મળે અને મોર સ્ટેબલ બંધારણ મળે અને સ્ટેબિલિટી બીજા કરતા કેવી હોય વધારે આવો આપણે ભણી ગયા કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટીમાં હવે આ બંધારણ જોઈ કે આ બંધારણની અંદર કોઈ ચાર્જ ડેવલપ થતો નથી માઇનસ ચાર્જ છે કોઈ ચાર્જ ડેવલપ થતો નથી અને નંબર ઓફ પાઇ બોન્ડ કેટલા છે તો કે નંબર ઓફ પાઇ બોન્ડ 4 છે રેડી આપણે કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટી નક્કી કરવા માટે હું જોતા તો કે નંબર ઓફ પાઇ બોન્ડ તો નંબર ઓફ પાઇ બોન્ડ આય તમે જો 1 2 3 અને 4 આની અંદર નંબર ઓફ પાઇ બોન્ડ કેટલા છે તો કે 3 તો આની કરતા આની બંનેની આપણે સ્ટેબિલિટીની કમ્પેર કરવામાં તો સ્ટેબિલિટીમાં શું છે તો કે સ્ટેબિલિટીમાં ઘટાડો છે હવે એ બંધારણમાંથી બી બંધારણ જોઈ તો અહીંયા નેગેટિવ પોઝિટિવ ચાર્જ એકબીજાની નજીક હતા આપણને ખબર છે કે અલગ અલગ વીજભાર જો એકબીજાની નજીક હોય તો સ્ટેબિલિટીમાં વધારો થાય અહીંયા નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ એકબીજાથી કેવા છે દૂર છે તો એકબીજાથી દૂર થાય તો આ એ ને બી ની કમ્પેર કરવામાં આવે તો એ ને બી ની કમ્પેરમાં એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે કેમ તો કે નંબર ઓફ પાઇ બોન્ડ કેટલા છે 3 આઈ નંબર ઓફ પાઇ બોન્ડ કેટલા છે તો કે 3 હવે સ્ટેબિલિટી શેને કારણે નક્કી કરેલી તો કે નું ચાર્જ ડેવલપમેન્ટ પાણી અંદર તે ચાર્જ ડેવલપ છે અને અંદર તે ચાર્જ ડેવલપ છે બંધ બે ની અંદર સરખા ચાર્જ છે તો ચાર્જ ને આધાર ને કહી શકે અહીં ચાર્જ જો છે નો અંતર તમે ડિસ્ટન્સ જોવો કે આની વચ્ચે નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ નજીક છે ને નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ શું છે દૂર છે તો અસમાન વીજભાર એકબીજાથી દૂર જાય તો સ્ટેબિલિટીમાં શું થાય તો કે ઘટાડો થાય તો આ મોર સ્ટેબલ બંધારણ છે એ compared to b અને આ કેવું છે લેસ સ્ટેબલ કેવું છે લેસ સ્ટેબલ b માંથી c બંધારણ જો એમાં કે તમે જુઓ કે નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ વચ્ચેનો અંતર તો ખૂબ વધારે છે તો આ આની કરતે તે લેસ સ્ટેબલ બંધારણ c આપણને મળશે સ્ટેબિલિટીમાં શું થાય છે ઘટાડો હવે આપણે જાણી છીએ કે બને ત્યાં સુધી સ્ટેબિલિટીમાં વધારો થતો હોય કેવી રીતે સંયોજનો પ્રયત્ન કરતા હોય સ્ટેબિલિટીમાં ઘટાડો થાય ઇન્ડાયરેક્ટલી એનો મતલબ શું થાય તો કે એની એસિડિકતામાં ઘટાડો થાય આપણે ખ્યાલ છે કે એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવી હોય એસિડિકતા નક્કી કરવી હોય તો કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટીના આધારે આપણે નક્કી કરી શકીએ જેમ કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટી વધારે જેમ કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટી વધારે એમ એસિડિકતા વધારે તો અહીં તમે જો કે આના આ બે બંધારણ એ ને બી દોરીએ કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ મળે તો આપણને ખ્યાલ છે મોર સ્ટેબલ બંધારણ મળે પણ એક પોસિબિલિટી આ છે કે આ પોસિબિલિટી આ પ્રમાણે તેના રેઝોનન્સ બંધારણ હોઈ શકે તો આની અંદર શું થાય તો કે આપેલા મોર સ્ટેબલ બંધારણ તો મોર સ્ટેબલ માંથી મોર સ્ટેબલ અને મોર સ્ટેબલ માંથી લેસ સ્ટેબલ બંધારણ તરફ આપણે આગળ વધ્યા કે આવી રીતે તેના રેઝોનન્સ પોસિબલ છે અને આવી રીતે તે મળે તો એનો મતલબ શું છે તો કે આની સ્ટેબિલિટીમાં ઘટાડો છે કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટીમાં ઘટાડો છે ઇનડાયરેક્ટલી એનો મીનિંગ શું છે તો કે એસિડિકતામાં ઘટાડો છે એસિડિકતામાં શું થાય ઘટાડો તો હવે આપણે એક ખાલી કમ્પેરિઝન અહીં ખૂબ એટલે ખૂબ મહત્વની કમ્પેરિઝન મારે તમને કહેવાની છે ફોર્મિક એસિડ એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ આ ત્રણેયની એસિડ સ્ટ્રેન્થની કમ્પેરિઝન કરવાની હોય તો અહીં તમને એમ થાય કે સાહેબ આની અંદર તો વધારે રેઝોનન્સ બંધારણ દોરી શકે એટલે એની સ્ટેબિલિટી વધારે હોય સ્ટેબિલિટી વધારે હોય એટલે એની એસિડિકતા વધારે હોય અહીંયા પ્લસ આ ઇફેક્ટ લાગે ના કોઈ ઇફેક્ટ લાગતી નથી એટલે આની એસિડિકતા બી ની કમ્પેરમાં વધારે છે તો એ ખ્યાલ આવે પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ફોર્મિક એસિડ બેન્ઝોઇક એસિડ કરતા વધુ સ્ટ્રોંગ છે અને બેન્ઝોઇક એસિડ સી ઇથેનોઇક એસિડ કરતા વધારે સ્ટ્રોંગ છે ફોર્મિક એસિડ ની એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતા વધારે છે બેન્ઝોઇક એસિડ ની એસિડિકતા છે ઇથેનોઇક એસિડ કરતા તો એસિડિક એસિડ કરતા કેવી છે વધારે તો કે આનું કારણ તો કે ફોર્મિક એસિડ એસ પ્લસ ગુમાવી દે એટલે આ બંધારણ આપણને આ ટાઈપનું મળશે
અને વેજુરન બંધારણ દોરવામાં આવે તો આપણે ખ્યાલ છે આ ટાઈપનો આપણે એનું વેજુરન બંધારણ દોરી શકીએ એક બે અને ત્રણ ડબલ સિંગલ લોન કે તો અહીંયા જે મળે આપણને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ જે મળશે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ હોય તો સ્ટેબિલિટીમાં વધારે હોય સ્ટેબિલિટી વધારે હોય તેની એસિડિકતા વધારે હોય અહીંયા બેન્ઝોઇક એસિડ છે તો બેન્ઝોઇક એસિડમાંથી આપણે કન્વર્ટ એ થાય એમાંથી બી બને તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે તો સ્ટેબિલિટી વધારે છે પણ એક પોસિબિલિટી આ કે છે તો આને કારણે શું થાય તો સ્ટેબિલિટીમાં શું થાય ઘટાડો સ્ટેબિલિટીમાં ઘટાડો થાય ઇન્ડાયરેક્ટ હું શું એસિડિકતામાં ઘટાડો છો તો ફોર્મિક એસિડની એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતાં વધારે છે અને બેન્ઝોઇક એસિડની એસિડિકતા ઇથેનોઇક એસિડ કરતાં વધારે છે આ એક વસ્તુનો ખ્યાલ આપણને હોવો જોઈએ આ યાદ રાખવા જેવું હોય તે છે કે ફોર્મિક એસિડ છે એ બેન્ઝોઇક એસિડ કરતાં વધુ એસિડિક છે હવે આ એટલું આપણે જોઈ લીધું હવે સ્ટેરિક ઓર્થો ઇફેક્ટ કોને કહેવાય એની વાત કરવાની છે પણ આ બાબત ખૂબ એટલે ખૂબ સમજવી ખૂબ એટલે ખૂબ જરૂરી છે હું હવે તમને ઓર્થો ઇફેક્ટ સમજાવું ઓર્થો ઇફેક્ટ કોને કહેવાય તો ઓર્થો ઇફેક્ટ કોને કહેવાય આ આપણને બેન્ઝોઇક એસિડ ના આ બે બંધારણ એ અને બી મળે તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ અને મોસ્ટ સ્ટેબલ બંધારણ આપણને મળે હવે જો આને કોઈ ઓર્થો સ્થાને કોઈ એવું ગ્રુપ જોડવામાં આવે ઓર્થો સ્થાને હવે રેઝોનન્સ બંધારણ ક્યારે દોરીએ કે તો આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે બધા પરમાણુ એક સમતલમાં હોવા જોઈએ તો આ બધા પરમાણુ એક સમતલમાં છે તો જ રેઝોનન્સ બંધારણ દોરી શકાય પણ જો અહીં ઓર્થો સ્થાને કોઈ ગ્રુપ બલ્કી ગ્રુપ જોડવામાં આવે આ બલ્કી ગ્રુપને કારણે શું થશે તો કે આ બલ્કી ગ્રુપ અહીંયા આની બંને વચ્ચે રિપલ્શન થશે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન હોય તો આના અપાકર્ષણને કારણે આ બલ્કી ગ્રુપના અપાકર્ષણને કારણે આ જે ઉપરનો C ડબલ O માઇનસ ગ્રુપ છે એસિટેટ આયન જે ઉપરનો ફોર્મેટ આયન છે ઈ આઉટ ઓફ ધ પ્લેન જશે આઉટ ઓફ ધ પ્લેન એટલે આ જે પ્લેન આની અને સમતલમાં બેન્ઝીન વલય સાથે સમતલમાં હશે ઈ સમતલમાં રહેશે નહીં પણ હું જશે આઉટ ઓફ ધ પ્લેન આઉટ ઓફ ધ પ્લેન આ ગ્રુપ છે ઉપરનું ફરી જશે બેન્ઝીન વલય સાથે સમતલમાં રહેશે નહીં બેન્ઝીન વલય સાથે જો ઈ સમતલમાં ન રહે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે નહીં અને જો બેન્ઝીન સાથે આ રેઝોનન્સ શો ન કરે તો આની અંદરથી સ્ટેબિલિટી ઘટવાના કોઈ પ્રયત્ન કોઈ ચાન્સીસ રહેતા નથી અહીંની અંદર તમે જો ઉપરનો જે ફોર્મેટ આયન છે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ ઇફેક્ટ શો કરે એને કારણે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય પણ જો અહીં કોઈ બલ્કી ગ્રુપ જોડવામાં આવે ઓર્થો સ્થાને અને ઓર્થો સ્થાને આ બલ્કી ગ્રુપ જે છે ઈ બલ્કી ગ્રુપ અને આની બંને વચ્ચેના રિપલ્શનને કારણે ઉપરનું જે ફોર્મેટ આયન છે એ હું થશે આઉટ ઓફ ધ પ્લેન આઉટ ઓફ ધ પ્લેન થશે તો એ બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે નહીં જો બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો નહીં કરે તેને આ બે જ રેઝોનન્સ રેઝોનેટિવ બંધારણ પોસિબલ છે એ અને બી આ કારણ કે આ ઉપરનું ગ્રુપ છે એ ઉપરના ગ્રુપ સાથે જ રેઝોનન્સ આપશે કારણ કે બેન્ઝીન વલય સાથે તો રેઝોનન્સ આપી શકવાનું નથી આ આઉટ ઓફ ધ પ્લેન થઈ જાય છતાં પણ આ ત્રણ પરમાણુ તો એક જ સમતલમાં રહેવાના છે કારણ કે એકબીજાની સાથે છે બેન્ઝીન વલય સાથે અને આ બંને એકબીજાથી કેવા છે તો કે સમતલની બહાર એક સમતલ એક ટૂંકમાં સમતલની અંદરની તરફ હશે તો એક સમતલની બહારની તરફ હશે કોના કારણે તો કે અહીં જે ઓર્થો સ્થાને જે ગ્રુપ જોડેલું છે એ ઓર્થો સ્થાને જોડેલા ગ્રુપના રિપલ્શનને કારણે તો ઓર્થો સ્થાને જે ગ્રુપ જોડેલું છે ઈ આ ઉપરનો જે ફોર્મેટ આયન છે ને બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરવા દેશે નહીં શું કારણ તો કે આ ગ્રુપ છે એ આઉટ ઓફ ધ પ્લેન જશે આ ગ્રુપ જે ઉપરનો ગ્રુપ છે એ આ આઉટ ઓફ ધ પ્લેન જશે એટલે બેન્ઝીન વલય સાથે સમતલમાં રહેશે નહીં બેન્ઝીન વલય સાથે સમતલમાં રહે નહીં તો આઉટ ઓફ ધ પ્લેન જાય અને રેઝોનન્સ શો ન કરે તો આ બે જ પોસિબિલિટી છે બે પોસિબિલિટી હોય તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવે કે મોર સ્ટેબલ બંધારણ મળે મોર સ્ટેબલ બંધારણ મળે તો એને કારણે એસિડિકતામાં શું થાય વધારો તો જ્યાં આ ઇફેક્ટ ઓર્થો ઇફેક્ટ લાગતી હશે આ ઓર્થો સ્થાને જોડેલો છે ગ્રુપ એટલે આને ઓર્થો ઇફેક્ટ કહેવાય કઈ ઇફેક્ટ કહેવાય ઓર્થો ઇફેક્ટ ઓર્થો સ્થાને જો કોઈ બલ્કી ગ્રુપ જોડેલો હોય અને એને કારણે ફોર્મેટ આયન જો બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો ન કરી શકે તો શું થાય તો કે બેન્ઝીન વલય જો બે ફોર્મેટ આયન બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો ન કરી શકે તો મોર સ્ટેબલ રેઝોનેટિવ બંધારણ આપણને મળે મોર સ્ટેબલ રેઝોનેટિવ બંધારણ મળે
તો એને કારણે સ્ટેબિલિટીમાં શું થવાનું છે? વધારો, સ્ટેબિલિટીમાં વધારો થાય, ઇનડાયરેક્ટલી એસિડિકતામાં વધારો થાય. તો જ્યાં ઓર્થો ઇફેક્ટ લાગતી હશે ત્યાં બેન્ઝોઇક એસિડની એસિડિકતા સૌથી વધારે હશે. બીજી અહીંયા એસઆઈઆર ઇફેક્ટ શું કામ કહેવાય? એસઆઈઆર ઇફેક્ટ એટલે મેં તમને લખ્યું સ્ટેરિક ઇનહિબિશન ઓફ રેઝોનન્સ. રેઝોનન્સ થતું અટકાવવું, સ્ટેરિક એટલે અવકાશી અવરોધને કારણે રેઝોનન્સ થતું અટકાવવું. તો આ અવકાશી અવરોધ આ ઓર્થો સ્થાને કોઈ એવું ગ્રુપ જોડેલું છે એ આ ઉપરનો ફોર્મેટ આયનને બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરવા દેતું નથી, રેઝોનન્સ થતું અટકાવે છે. એટલે આ ઇફેક્ટને એસઆઈઆર ઇફેક્ટ કહેવાય. તો જ્યાં એસઆઈઆર ઇફેક્ટ લાગતી હશે ત્યાં બેન્ઝીન વલયની એસિડિકતા, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા સૌથી વધારે છે. એક્ઝામ્પલ એક જોઈ, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ સાથે જુદા જુદા ગ્રુપમાં જોડેલા છે. અહીં CH3 ગ્રુપ જોડેલું છે. CH3 ગ્રુપ હું તમને પૂછું કઈ ઇફેક્ટ લગાડે તો આપણે એમ ડાયરેક્ટલી ખ્યાલ હોય કે ઓર્થો સ્થાને છે એટલે પ્લસ ઇફેક્ટ લાગે, પણ કાર્બોક્સિલિક એસિડના કિસ્સામાં SIR ઇફેક્ટ લાગશે. કઈ ઇફેક્ટ લાગશે? SIR ઇફેક્ટ. જ્યાં SIR ઇફેક્ટ લાગતી છે એની એસિડિકતા સૌથી વધારે હોય, એની એસિડિકતા સૌથી કેવી હોય? વધારે. અહીં CH3 કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આય. ઘટાડો પણ પ્લસ આઈ છે એ પ્લસ એસ ની કમ્પેર ઓછો ઘટાડો કરશે એટલે બી ની એસિડિકતા સી કરતા વધારે છે. એસઆઈઆર ઇફેક્ટ ને કારણે શું થાય? એસિડિકતામાં વધારો થાય. એસઆઈઆર ઇફેક્ટ કોને કહેવાય એ સારી રીતે તમને સમજાયું. હવે આ ઇફેક્ટ ને આધારે થોડા ક્વેશ્ચન આપી કે જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. એક ક્વેશ્ચન એવી રીતે તમને પૂછે કે નીચે આપેલા સંયોજનોની એસિડિકતામાં એકમ, નીચે આપેલા સંયોજનોની એસિડિકતા નક્કી કરો. હવે અહીંયા BC ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમે જો તો અહીંયા ખ્યાલ આપણને આવી જાવ છો કે ઓર્થો સ્થાને કોઈ વિસ્થાપિત સંગઠન ઇથાઇલ તૃતીય બ્યુટેન અને આઇસોપ્રોપાઇલ એટલે કે SIR ઇફેક્ટ, ઓર્થો ઇફેક્ટ લાગે. ઓર્થો ઇફેક્ટ હવે કોની મજબૂત છે પાછું જોવાનું. તો જેમ કાર્બન સંખ્યા વધારે એમ SIR ઇફેક્ટ વધુ સ્ટ્રોંગ, તો આની SIR ઇફેક્ટ સૌથી વધારે છે. કારણ કે કાર્બન સંખ્યા કેટલી છે તો કે 4, આય કાર્બન સંખ્યા કેટલી છે 3. જેમ કાર્બન સંખ્યા વધે એમ SIR ઇફેક્ટ માં શું થાય? વધારો. આય કાર્બન સંખ્યા કેટલી છે? 2. તો SIR ઇફેક્ટ બી ની સૌથી વધારે છે. જેમ SIR ઇફેક્ટ વધે વિસ્થાપિત ઘટક જોડાયેલો છે CCl3, કઈ ઇફેક્ટ લગાડશે? તો કે SIR ઇફેક્ટ. અહીંયા CCl3 કઈ ઇફેક્ટ લગાડશે? તો કે મેટા સ્થાને છે એટલે માઇનસ આય, અને પેરા સ્થાને છે એટલે માઇનસ એચ. માઇનસ એચ અને માઇનસ આઈ ના કારણે એસિડિકતામાં શું થાય? વધારો. અને SIR ઇફેક્ટ ને કારણે તો એસિડિકતા સૌથી વધારે હોય એટલે એની એસિડિકતા સૌથી વધારે હોય, પછી સી અને પછી બી. કારણ કે માઇનસ આઈ કરતા માઇનસ એચ વધારે પાવરફુલ છે તો એની એસિડિકતા વધારે હોય. ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમે જો
અહીં જે ગ્રુપ જોડાયેલું છે સાયક્લોપ્રોપાઇલ ગ્રુપ સાયક્લોબ્યુટાઇલ ગ્રુપ અને સાયક્લોપેન્ટાઇલ ગ્રુપ જેમ કાર્બન સંખ્યા વધે એમ SIR ઇફેક્ટમાં વધારો થાય SIR ઇફેક્ટ C ની સૌથી સ્ટ્રોંગ છે તો C ની એસિડિકતા સૌથી વધારે છે કેમ કે કાર્બન સંખ્યા વધારે છે પછી B અને પછી શું આવશે A C B અને A ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈ OH ગ્રુપ ક્યાં સ્થાને છે તો કે મેટા સ્થાને છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ M ઇફેક્ટ ક્યાં સ્થાને છે એ પેરા સ્થાને એટલે પ્લસ એમ ઇફેક્ટ મેટા સ્થાને છે તો કઈ ઇફેક્ટ લાગશે માઇનસ એમ હવે અહીં તમને એમ થાય છે ઓર્થો સ્થાને છે એટલે SIR ઇફેક્ટ લાગશે કે પ્લસ એમ ઇફેક્ટ લાગશે તો એ કન્ફ્યુઝન ઊભો થાય હવે કન્ફ્યુઝન દૂર કરવા માટે પહેલી તો બાબત અહીં આપણને ખબર હોવી જોઈએ કે અહીંથી S પ્લસ દૂર થાય કાર્બોક્સિલિક એસિડમાંથી એટલે હું વધે તો કે O માઇનસ અહીં હું છે તો કે OH અહીંયા બંને વચ્ચે શું બને તો કે હાઇડ્રોજન બોન્ડ બને શું બને હાઇડ્રોજન બોન્ડ તો હાઇડ્રોજન બોન્ડ બને હવે આપણે ખ્યાલ આવ્યો કે કોઈની સાથે રિએક્શન આપવાનું નથી એટલે કે મોર સ્ટેબલ મળે શું મળે મોર સ્ટેબલ અને સ્ટેબિલિટી સૌથી વધારે હોય સ્ટેબિલિટી સૌથી વધારે હોય તો એસિડિકતા કેવી હોય સૌથી વધારે અહીંયા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બોન્ડ બને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ આંતરણીય હાઇડ્રોજન બંધને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય બીજો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓર્થો સ્થાને બેન્ઝોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડમાં અથવા તો બેન્ઝોઇક એસિડમાં ઓર્થો સ્થાને કોઈ વિસ્થાપિત ઘટક જોડાયેલો હોય તો એનો મતલબ એવો થાય કે એની એસિડિકતા સૌથી વધારે છે એની એસિડિકતા કેવી છે સૌથી વધારે તો C ની એસિડિકતા સૌથી વધારે પછી B ની અને પછી A ની અહીં વસ્તુ ખાસ જોવાની છે કે અહીં SIR ઇફેક્ટને કારણે નહીં પણ આંતઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે C બંધારણ C બધું એસિડિક છે ક્વેશ્ચન નંબર 5 OH પેરા સ્થાને છે લોન પેરને કારણે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એમ NO2 પેરા સ્થાને છે કઈ ઇફેક્ટ આવશે માઇનસ એમ અને OH ક્યાં સ્થાને છે તો કે મેટા સ્થાને કઈ ઇફેક્ટ આવશે માઇનસ એમ પ્લસ એમ માઇનસ એમ અને માઇનસ એમ પ્લસ એમ ને કારણે શું થાય એસિડિકતામાં ઘટાડો થાય માઇનસ એમ અને માઇનસ આઈ ને કારણે શું થાય એસિડિકતામાં વધારો થાય તો બી માં માઇનસ આઈ ઇફેક્ટ લાગે તો એની એસિડિકતા સૌથી વધારે પછી સી અને પછી એ ક્વેશ્ચન નંબર 6 ઉપર જોઈ કે CCl3 ગ્રુપ છે CCl3 ગ્રુપ ક્યાં સ્થાને છે ઓર્થો સ્થાને છે ઓર્થો સ્થાને છે તો કઈ ઇફેક્ટ લગાડશે તો કે SIR ઇફેક્ટ NO2 ગ્રુપ ક્યાં સ્થાને છે પેરા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઇનસ એમ ઇફેક્ટ NO2 ગ્રુપ ક્યાં સ્થાને છે મેટા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ આ માઇનસ એમ અને માઇનસ આ ને કારણે શું થાય એસિડિકતામાં વધારો થાય પણ SIR ઇફેક્ટ જ્યાં લાગે છે એની એસિડિકતા સૌથી વધારે હોય એટલે એની એસિડિકતા સૌથી વધારે પછી B ની અને પછી લાસ્ટમાં શું આવશે C ની ક્વેશ્ચન નંબર 7 ઉપર જોઈ કે કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડ ફિનોલ અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ બેન્ઝોઇક એસિડ ફિનોલ અને બેન્ઝીન કાર્બોક્સિલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ હવે આની અંદર આ બંધારણ ખાલી મને બંધારણ તમારે સામે મૂકું સીન કે આમાંથી S+ દૂર થાય એટલે O- આવશે અને બેન્ઝોઇક એસિડ માંથી S+ દૂર થાય એટલે આ ટાઈપ નું બંધારણ આવશે અને આપણે કેટલા રેઝોનન્ટલી બંધારણ દોરીએ કીધું કે બે બે દોરીએ કઈ કેવા મળે તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS મળે બે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS મળશે અને આપણે કેટલા રેઝોનેટિવ બંધારણ દોરી કી તો કે આને ત્રણ રેઝોનેટિવ બંધારણ દોરી કી ત્રણ રેઝોનેટિવ બંધારણ પર ત્રણે ત્રણ કેવો આવશે તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS આની અંદર થી ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS દોરી કઈ આની અંદર થી ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ પર આની બે દોરી કઈ ઓનામાં કેટલા દોરી કઈ ત્રણ તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS દોરી કઈ તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય સ્ટેબિલિટી વધારે હોય તો એસિડિકતા વધારે હોય તો C ની એસિડિકતા સૌથી વધારે પછી એ અને બી ની અંદર તો આપણને ખ્યાલ છે કે બી ની અંદર આપણે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS દોરી શકવાના નથી તો કેવો RS દોરી શકાય તો કે અહીંયા જોઈ કે આમાંથી S+ દૂર થાય એટલે O- વધે S+ દૂર થાય O- વધે
કે બેન્ઝીન વાળા સાથે રેઝોનન્સ આવશે એટલે બલ સિંગલ લોન પેર તો એ માઇનસ ચાર્જ છે ઓક્સિજન ઉપરથી ક્યાં આવશે તો કે કાર્બન ઉપર ઓક્સિજન ઉપરથી કાર્બન ઉપર એટલે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આયન્સ બનાવે છે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય એટલે સીની એસિડિકતા સૌથી વધારે પછી એ પછી બી પેજ નંબર 8 ઉપર જાય પેજ નંબર 8 ઉપર તમે જો કે આમાંથી એસ પ્લસ દૂર થાય એટલે તમારી પાસે 15 આણા ટેટ મળશે અને એક ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આયન્સ દોરી કે આઈ થી એસ પ્લસ દૂર થાય એટલે આ બંધારણ છે આપણને આ ટાઈપ નું મળશે બી ઇક્વલી 3 ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આયન્સ અહીં બી ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આયન્સ દોરી કે અહીં 3 ઓક્સિજન કેટલા 1 2 ને 3 તો 3 ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આયન્સ દોરી શકાય ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આયન્સ વધારે એમ સ્ટેબિલિટી વધારે સ્ટેબિલિટી વધારે તો એસિડિકતા વધારે તો બી ની એસિડિકતા એ કરતા વધારે છે આઈ થી એસ પ્લસ દૂર થાય એટલે સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ આઈ થી એસ પ્લસ દૂર થાય એટલે શું આવશે NH2 માઇનસ હવે અહીંયા પર એક ખ્યાલ હોવો જોઈએ કે NH3 છે તો NH3 એમોનિયા એમોનિયામાં નાઇટ્રોજનનું સંકરણ હશે તો એમોનિયામાં નાઇટ્રોજનનું સંકરણ sp3 છે એમોનિયામાં નાઇટ્રોજનનું સંકરણ હશે sp3 આ કાર્બનનું સંકરણ હશે તો કે sp વિદ્યુત ઋણતાની સરખામણી કરવામાં આવે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા sp કાર્બનની વિદ્યુત ઋણતા sp3 નાઇટ્રોજન કરતા વધારે છે sp કાર્બનની વિદ્યુત ઋણતા sp3 નાઇટ્રોજન કરતા કેવી છે વધારે તો આપણે ખ્યાલ છે જેની વિદ્યુત ઋણતા વધારે એની એસિડિકતા વધારે તો એની એસિડિકતા b કરતા વધારે છે એની એસિડિકતા b કરતા વધારે છે sp કાર્બન છે અને sp3 કાર્બન નાઇટ્રોજન છે તો sp કાર્બનની વિદ્યુત ઋણતા sp3 નાઇટ્રોજન કરતા વધારે છે એ તમે આરઓ એસ એટલે આલ્કોહોલ આમાંથી એસ પ્લસ દૂર થાય એટલે આર ઓ માઇનસ આ આર ને કારણે કઈ ઇફેક્ટ લાગશે તો કે પ્લસ આ ઇફેક્ટ લાગશે આ એસ ટુ ઓ એટલે આવું બંધારણ એસ ટુ ઓ આમાંથી એસ પ્લસ દૂર થાય એટલે શું આવશે તો કે ઓ એચ માઇનસ શું આવશે ઓ એચ માઇનસ આ ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે તો કે હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે તો આર એટલે આલ્કાઇલ ગ્રુપ આલ્કાઇલ ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડે તો કે પ્લસ આ ઇફેક્ટને કારણે શું થાય તો કે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય એ માઇનસ ચાર્જ છે એની સ્ટેબિલિટીમાં શું થાય ઘટાડો હવે તમને કહેશે પાછ સ્ટેબિલિટીમાં ઘટાડો કેવી રીતે થાય તો કે આ આલ્કાઇલ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ આપણે ઇલેક્ટ્રોન ઓલરેડી એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે પાછા ઇલેક્ટ્રોન આપે એટલે આના ઋણ વિસ્ભારમાં વધારો થાય ઋણ વિસ્ભારમાં વધારો થાય એનો મતલબ એવો થાય સ્ટેબિલિટીમાં શું થાય ઘટાડો અહીંયા એસ પ્લસ દૂર થાય શું વધે તો કે H O માઇનસ ઓક્સિજન ઉપર માઇનસ સાદા હાઇડ્રોજન કોઈ ઇફેક્ટ લગાડશે નહીં તો અહીંયા R ને કારણે પ્લસ આ ઇફેક્ટ લાગે પ્લસ આ ઇફેક્ટ ને કારણે આ જે આલ્કોક્સાઇડ આયન મળે એની સ્ટેબિલિટી માં ઘટાડો થાય આની સ્ટેબિલિટી માં ફેરફાર થશે નહીં તો આની સ્ટેબિલિટી માં ઘટાડો થાય જેની સ્ટેબિલિટી વધારે એની એસિડિકતા વધારે તો B ની એસિડિકતા A કરતા વધારે છે B ની એસિડિકતા A કરતા વધારે છે નીચે આપેલા સંયોજનની એસિડિકતા નક્કી કરો પેલો પેચર તમને આપેલો છે RHO3S આલ્કાઇલ સલ્ફોનિક એસિડ આલ્કાઇલ કાર્બોક્સિલિક એસિડ ફિનોલ H2O આલ્કોહોલ આલ્કાઇન એમોનિયા આલ્કીન અને આલ્કેન કેટલા સંયોજનો આપેલા છે એની એસિડિકતા નક્કી કરવાની છે હવે અહીંયા તમને ખ્યાલ છે કે આ SO3S સમૂહ છે તો SO3S સમૂહ ત્રણ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવી શકે ત્રણ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવે એટલે કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી એસ પ્લસ દૂર થાય એટલે બે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવી શકે આ બંનેની કમ્પેરમાં આ બંને એસિડ છે એ અને બી બધા એસિડ જ છે પણ અમુક એસિડિકતા ઓછી છે અને અમુક એસિડિકતા વધારે છે તો એની એસિડિકતા બી કરતા વધારે છે પછી ફિનોલ ફિનોલાઇન સી બંધારણની અંદર તમે જો ફિનોલ આઈ થી એસ પ્લસ દૂર થાય એટલે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે એટલે પાંચ રેઝોનેટિવ બંધારણ દોરી શકાશે તો આની એસિડિકતા સીની એસિડિકતા રેઝોનન્સ ને કારણે કાર્બોએનની સ્થાયિતામાં વધારો થાય એટલે સીની એસિડિકતા સૌથી વધારે છે પહેલા એ પછી બી પછી સી H2O ROS આલ્કાઇન H2O જોઈએ તો H2O ની અંદરથી S+ દૂર થાય એટલે શું આવશે તો કે R O-
R O S માંથી S plus દૂર થશે એટલે શું આવશે તો કે R O minus આમાંથી S plus દૂર થાય એટલે R O minus ને ઓલામાંથી S plus દૂર થાય એટલે H O minus અહીંયા કોઈ ઇફેક્ટ લાગતી નથી ને અહીં પ્લસ આ ઇફેક્ટ લાગે પ્લસ આ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય સ્ટેબિલિટીમાં ઘટાડો તો ઘટાડો થાય તો ઇનડાયરેક્ટલી એસિડિકતામાં ઘટાડો થાય પછી આવશે D અને D ની એસિડિકતા E કરતા વધારે છે હવે આલ્કાઇન ગ્રુપ આની અંદર sp કાર્બન છે હવે તમને એમ થાય છે આમ કેમ તો આપણને ખ્યાલ આવે તો એક વસ્તુ યાદ રાખજો કે પાણીની એસિડિકતા આલ્કોહોલ કરતા વધારે છે ફિનોલ કરતા ઓછી છે જ્યારે આપણે ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે બાકીના બધા સંયોજનો સી લેસ અમો ઓછા એસિડિક સંયોજનો છે આલ્કાઇન આલ્કીન અને આલ્કેન આ ઓછા એસિડિક સંયોજનો છે એમોનિયા આપણને ખ્યાલ છે કેવો છે બેઝ છે એમોનિયા કેવો છે બેઝ છે ઈ અહીં sp કાર્બન છે અને આપણને ખ્યાલ છે કે sp કાર્બનની વિદ્યુત ઋણતા sp3 નાઇટ્રોજન કરતા વધારે હોય એટલે આવશે f આલ્કાઇનની તો એસિડિકતા આલ્કીન કરતા તો વધારે જ હોય હવે sp3 કા નાઇટ્રોજન છે ને sp2 કાર્બન છે sp3 નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp2 કાર્બન કરતા વધારે હોય sp3 નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp2 કાર્બન કરતા વધારે હોય એટલે આવશે g આલ્કીન અને આલ્કાઇન આલ્કીન અને આલ્કેનમાં આલ્કીનની એસિડિકતા વધારે છે એટલે h અને i તમને ક્રમશઃ જ આપું a b c d e f g i પણ એનું કારણ મેં તમને કીધું કે કાર્બોક્સિલિક સલ્ફોનિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ કરતા વધારે એસિડિક હોય બંને એસિડ સી ફિનોલ કરતા વધારે એસિડિક હોય ફિનોલ સી પાણી કરતા વધારે એસિડિક હોય પાણી સી આલ્કોહોલ કરતા વધારે એસિડિક હોય આલ્કોહોલ સી આલ્કેન આલ્કીન આલ્કાઇન અને એમોનિયા કરતા વધારે એસિડિક હોય આલ્કાઇન સી એમોનિયા કરતા વધારે એસિડિક છે એનું રીઝન આપણે આની પહેલાના ક્વેશ્ચનમાં જોઈ લીધું અને એમોનિયા અને આલ્કીનની કમ્પેરમાં sp3 નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા sp2 કાર્બન કરતા વધારે છે એને કારણે એસિડિકતા વધારે છે ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈએ ક્વેશ્ચન નંબર 2 અહીંથી વિચારવાનું કે s+ દૂર થાય s+ દૂર થાય એટલે આની ઉપર શું આવશે માઇનસ ચાર્જ અહીંથી s+ દૂર થાય એટલે શું આવશે માઇનસ ચાર્જ ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર આ એટલો ભાગ તો કોમન છે બંનેની અંદર આ ભાગ કોમન નાઇટ્રોજન એન માઇનસ સુધીનો ભાગ કોમન છે ફેર ક્યાં પડે છે તો કઈ આલ્કાઇન CH3 છે ને એનું છે હાઇડ્રોજન આ જગ્યાએ ફેર પડે આ શું કરશે તો કે પ્લસ એ ઇફેક્ટ લગાડશે કોઈ સોરી પ્લસ આ ઇફેક્ટ લગાડશે આ કોઈ ઇફેક્ટ લાગશે નહીં પ્લસ આ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે આની સ્ટેબિલિટીમાં ઘટાડો થાય માઇનસ ચાર્જ છે એટલે સ્ટેબિલિટીમાં શું થાય ઘટાડો અને સ્ટેબિલિટીમાં ઘટાડો થાય તો ઇનડાયરેક્ટલી શું કહી શકાય તો કે એસિડિકતામાં ઘટાડો થાય એટલે બી ની એસિડિકતા એ કરતા વધારે છે બી ની એસિડિકતા એ કરતા વધારે છે પ્લસ આ ઇફેક્ટ લાગે એને કારણે એનઆઈ ની સ્ટેબિલિટીમાં ઘટાડો થાય અહીં કોઈ ઇફેક્ટ લાગતી નથી બાકીના ભાગ બધા કોમન છે કોમન ભાગ સાઈડમાં લઈ અને જે ગ્રુપ વધારાના જોડાયેલા છે એના આધારે આપણે નક્કી કરવાનું છે અહીં s+ દૂર થાય એટલે આની ઉપર માઇનસ ચાર્જ અહીં s+ દૂર થાય એટલે માઇનસ ચાર્જ નહીં s+ દૂર થાય એટલે શું આવશે માઇનસ ચાર્જ અહીં માઇનસ ચાર્જ આવે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર અહીં ડબલ સિંગલ લોન પેર નહીં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં અહીં રેઝોનન્સ ઇફેક્ટ બંને બાજુ થાય એને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય કારણ કે અહીં વધુ પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે અને અંદર ત્રણ જ પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે અહીં વધારે રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે તેની એસિડિકતા સૌથી વધારે પછી બી ની અને પછી સી ની કારણ કે એની અંદર રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે તો એની સ્ટેબિલિટી વધારે સ્ટેબિલિટી વધારે કાર્બોએનાઇન ની અથવા તો એનાઇન ની સ્ટેબિલિટી વધે તો એસિડિકતામાં વધારો થાય ક્વેશ્ચન નંબર 4 ઉપર જાય ક્વેશ્ચન નંબર 4 ઉપર CH3 CH3 ગ્રુપ અહીંયા મેટા સ્થાને છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આ ઇફેક્ટ પેરા સ્થાને છે તો કઈ ઇફેક્ટ લાગશે તો કે પ્લસ એસ ઇફેક્ટ અહીં કોઈ ઇફેક્ટ લાગતી નથી પ્લસ આ અને પ્લસ એસ ને કારણે શું થાય તો કે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય સ્ટેબિલિટીમાં ઘટાડો થાય એસિડિકતામાં ઘટાડો થાય એસિડિકતા ઘટે તો અહીંની અંદર પ્લસ એચ અને પ્લસ આઈ ની કમ્પેરમાં પ્લસ આઈ ની એસિડિકતા વધારે છે તો સી માં કોઈ ઇફેક્ટ લાગતી નથી એટલે સી ની એસિડિકતા સૌથી વધારે પછી એ ની ને પછી બી ની હવે તમે જો કે ઓ માઇનસ એસ પ્લસ દૂર થાય એટલે શું આવશે એસ પ્લસ દૂર થાય તો ઓ માઇનસ અહીંથી એસ પ્લસ દૂર થાય એટલે શું આવશે ઓ માઇનસ
नाइट्रस प्लस दूर था क्यों आवश्यक ओ माइनस आई यहां अल्काइल ग्रुप से अल्काइल ग्रुप का इफेक्ट लगा रहे तो के प्लस आए पे इफेक्ट लगा से प्लस आए आई बनने बाजू अल्काइल ग्रुप से बनने बाजू से अल्काइल ग्रुप तो बनने बाजू से प्लस आए पे क्लच आई एक बाजू तो आई बनने बाजू से आई तुम्हें जो त्रण बाजू अल्काइल ग्रुप से प्लस आए प्लस आए और प्लस आए ताया प्लस आए एक बाजू से लागे बे बाजू से लागे नहीं त्रण बाजू से लागे तो प्लस आई के कारण होता है तो केसी दिखता में घटाड़ होता है तो ये नहीं प्लस आई ओसी से तो ये सी दिखता सबसे ज्यादा है पर बी नहीं है पर सी नहीं आया बेंजीन ऊपर वो एस एस प्लस दूर था ये कम हुआ थे तो के फिनोक्साइड आए बेंजीन ऊपर वो एस आ वो ऊपर माइनस आर से बेंजीन वाले साथ रेजोनेंस आपसे बेंजीन वाले साथ हूं आपसे रेजोनेंस जे रेजोनेंस बंधारणों की संख्या वधारे स्टेबिलिटी वधारे आई थी एस प्लस दूर था ये एस प्लस दूर था ये ताई आप एक खाली विचार मानो से आई थी एस प्लस दूर था ये ताई आप बच्चे सी एच टू से बच्चे वो से सी एच टू ओ माइनस ताई जो डबल सिंगल सिंगल लोन पे ताई रेजोनेंस इफेक्ट जो आ मर से नहीं ताई रेजोनेंस जो आ मरती न थी रेजोनेंस इफेक्ट आई जो आ मरती न थी नहीं मुझे जो आ मरे तो के रेजोनेंस इफेक्ट ने कारण है शुद्ध है तो के एनआई की स्टेबिलिटी में वधारो था एनआई की स्टेबिलिटी वधे इनडायरेक्टली एसिडिकता वधे तो ए ने एसिडिकता बी करता वधारे से बीजा शब्द में केवो हो तो फिनोल से और अल्कोहल से अब फिनोल से बेंजीन वाले साथे डायरेक्ट ओएस जोड़ाई लो इतने ने फिनोलिक संयोजनो के होय और फिनोलिक संयोजनो ने एसिडिकता अल्कोहल करता वधारे होय क्वेश्चन नंबर 7 समझवा जेवो से मेटा स्थाने से कई इफेक्ट आवशे माइनस आए पेरा स्थाने से कई इफेक्ट आवशे माइनस एच હવે અહીં તમને થાય કે CCl3 ગ્રુપ છે છે તો આ માઈનસ એક ઇફેક્ટ લગાડશે અને આદર આપણે જવાબ આપી શકું પણ અહીં એક બીજી બાબત હું તમને સમજાવી દઉં કે સલ્ફોનિક એસિડ ગ્રુપ છે તો સલ્ફોનિક એસિડ ગ્રુપ પેલા બેન્ઝીન વડે સાથે સમતલમાં છે કે નહીં પેલા જોઈ લીધું અહીંથી S+ દૂર થાય એટલે O-. S+ દૂર થાય એટલે શું આવશે O-. અહીંયા તમે જો એક બે ત્રણ અને ચાર સિગ્મા બંધ છે ચાર સિગ્મા બંધ છે તો સલ્ફર નું સંકરણ sp3 છે સલ્ફર નું સંકરણ શું છે sp3 તો આ sp3 સંકરણ તરફ તો સલ્ફર છે ને આ sp2 કાર્બન તો બંને પરમાણુ એક સમતલમાં નથી તો આ ઉપરનું બંધારણ છે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ આપવાનું નથી બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ આપવાનું નથી પછી આ બંધારણ હોય કે આ હોય કે આ હોય ત્રણેયમાંથી કે મે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ આપવાનું નથી કારણ કે રેઝોનન્સ ઇફેક્ટ માટે પહેલા આપણે ભણી ગયા કે બધા પરમાણુ એક જ સમતલમાં હોવા જોઈએ તો sp3 સલ્ફર છે ને sp2 કાર્બન છે બંને એક સમતલમાં થાય નહીં એટલે ના રેઝોનન્સ આપશે નહીં તો એ તો વધારે સારું થાય રેઝોનન્સ ના આપે એને કારણે તો આપણે સ્ટેબિલિટી વધારે થાય એટલે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ ત્રણ આરએસ આપણે દોરીએ એ આપણે શીખી ગયા કારણ કે ત્રણ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ મળે મામાય તો મળશે આમાય તો મળશે નામાય તો મળશે તો ઇફેક્ટ આધારિત નક્કી કરવાનો રહે આ એક એસઆઈઆર ઇફેક્ટ લાગશે નહીં એસઆઈઆર ઇફેક્ટ નું કામ શું છે તો કે એસઆઈઆર ઇફેક્ટ ઉપરનો ઓર્થો સ્થાને કોઈ સમૂહ જોડાયેલો હોય તો ઓર્થો સ્થાને જોડાયેલો સમૂહ આપેલા સમૂહને બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ ઇફેક્ટ શો કરવા દે નહીં તો અહીંયા તો ઓલરેડી બેન્ઝીન સાથે રેઝોનન્સ ઇફેક્ટ થાતી જ નથી તો એસઆઈઆર ઇફેક્ટનો કોઈ સવાલ જ નથી હવે અહીંયા CCl3 માઇનસ આ અહીંયા CCl3 કયો ઇફેક્ટ લગાડશે માઇનસ એ અહીંયા કઈ ઇફેક્ટ આવશે માઇનસ એ છે હવે માઇનસ એ સંતર ઉપર આધારિત નથી તો બીજી CCl કઈ ઇફેક્ટ લગાડે માઇનસ આ તે ઇફેક્ટ લગાડે માઇનસ માઇનસ આઈપીના પર આધાર રાખી અંતર અંતરના વધારા સાથે માઇનસ આઈ ઇફેક્ટમાં ઘટાડો થાય અંતરના વધારા સાથે માઇનસ આઈ ઇફેક્ટ ઘટે એનો મતલબ એવો થાય કે સી ની અંદર અંતર ઓછું છે તેની માઇનસ આઈ વધારે ના માઇનસ આપણે બી અને સી ની કમ્પેર કરવાનું છે ના માઇનસ એચ અને માઇનસ આઈ ઇફેક્ટ લાગે તો સી ની માઇનસ એચ ને કારણે અને માઇનસ આઈ ને કારણે સી ની એસિડિકતા સૌથી વધારે પછી બી ની અને પછી કોણ આવશે એ ક્વેશ્ચન નંબર 8 ઉપર જાય ક્વેશ્ચન નંબર 8 ઉપર તમે જો કઈ કે S+ દૂર કરવામાં આવે તો S+ દૂર કરવામાં આવે તો શું વધે તો કે O-. અહીં S+ દૂર કરવામાં આવે તો શું વધે O-. અને અહીં S+ દૂર કરવામાં શું આવશે O-. અહીંયા તમે જો કે બે બાજુથી પ્લસ આ ઇફેક્ટ લાગે સોરી બે બાજુથી પ્લસ આ ઇફેક્ટ લાગશે બરોબર છે અહીંયા કે બે બાજુથી પ્લસ આ ઇફેક્ટ લાગે
અને અહીંયા ઓ માઈનસ આઈ કોઈ ઇફેક્ટ લાગશે નહીં. પ્લસ આ ઇફેક્ટને કારણે શું થાય? તો કે એસિડિકતામાં ઘટાડો થાય. તો સી ની એસિડિકતા સૌથી વધારે કારણ કે ના કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી. હવે એ ને બી માં બંને બાજુથી પ્લસ આ ઇફેક્ટ લાગે. અહીંયા બંને બાજુમાં અહીં મિથાઈલ ગ્રુપ ને મિથાઈલ ગ્રુપ કોમન છે, પણ આ બાજુ મિથાઈલ ગ્રુપ એક અને બે કાર્બન મિથાઈલ ગ્રુપ ને આ બાજુ મિથાઈલ ગ્રુપ. તો ઇથાઈલ ગ્રુપ ની પ્લસ આ ઇફેક્ટ મિથાઈલ ની સાપેક્ષમાં વધારે હોય તો આની પ્લસ આ વધુ છે, તો બી ની એસિડિકતા એ કરતા વધારે છે. અહીં તમે જો કોણ ક્યુ ગ્રુપ છે તો કે આલ્કેન ગ્રુપ છે. અહીંથી એસ પ્લસ દૂર થાય એટલે શું વધે? ઓ માઇનસ. અહીંથી એસ પ્લસ દૂર થાય એટલે શું વધે? ઓ માઇનસ. અહીંયા કોઈ ઇફેક્ટ લાગશે નહીં. અહીંયા પેલા તો પાણી અને આ ફિનોલ, પાણી અને ફિનોલમાં ફિનોલ ની એસિડિકતા વધારે છે, કારણ કે આ બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ બંધારણ દોરવા મળશે. પછી આવશે બી. હવે એ અને સી ની અંદર આપણે ભણી ગયા એસપી કાર્બન છે ને એસપી થ્રી નાઇટ્રોજન છે. તો એસપી કાર્બન ની વિદ્યુત ઋણતા એસપી થ્રી નાઇટ્રોજન કરતા વધારે છે, તો અહીં એસિડિકતા વધારે છે. બંધારણ નંબર ક્વેશ્ચન નંબર 10 ઉપર તમે જો ઇક્વેશન નંબર 10 આઈથી ઓએસ દૂર થાય એસ પ્લસ દૂર થાય એટલે શું વધે? ઓ માઇનસ. એસ પ્લસ દૂર થાય શું વધે? ઓ માઇનસ. એસ પ્લસ દૂર થાય શું વધે? ઓ માઇનસ. અહીં ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ, તો અહીંયા સળંગ રેઝોનન્સ 1 2 3 4 અને 5 પરમાણુ રેઝોનન્સ માં ભાગ લે. અહીંયા ડબલ સિંગલ લોન પેર 1 2 અને 3 પરમાણુ રેઝોનન્સ માં ભાગ લે. અહીંયા રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળતી નથી. રેઝોનન્સ ને કારણે શું થાય? તો કે કાર્બોએનાયન ની સ્ટેબિલિટી માં વધારો થાય, તો સ્ટેબિલિટી માં વધારો થશે, તો એની અંદર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે. કોઈ રેઝોનન્સ માં ભાગ લેવાવાળા પરમાણુ ની સંખ્યા વધારે છે, તેની એસિડિકતા વધારે, પછી બી ની અને પછી સી ની. ક્વેશ્ચન નંબર 11 ઉપર જોઈ, અહીંથી એસ પ્લસ દૂર થાય એટલે આની ઉપર શું આવશે? માઇનસ ચાર્જ. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, અહીંયા બધા પરમાણુ રેઝોનન્સ માં ભાગ લે છે, તે કોન્જ્યુગેટ છે. બધા નું સંકલન તમે જોશો એટલે એસપી2 આવશે, તે પ્લેનર છે અને સાયક્લિક સી તો આપણે ખ્યાલ છે. અને અંદર બે પાઇ, બે પાઇ બોન્ડ અને એક લોન પેર, એક પાઇ બોન્ડ અને એક લોન પેર, 4 પાઇ ઇલેક્ટ્રોન સાથે આ બંધન કેવું બનશે? એનટી એરોમેટિક. કેવું બનશે? એનટી એરોમેટિક. અહીંથી એસ પ્લસ દૂર થાય તો અહીં શું આવશે? માઇનસ ચાર્જ. શું આવશે? માઇનસ ચાર્જ. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, બોરોન પાસ છે ખાલી પી કક્ષક, બધા પરમાણુ રેઝોનન્સ માં ભાગ લે એટલે કેવા છે? તો કે કોન્જ્યુગેટ છે, સાયક્લિક વલય રચના છે અને બધાનું સંકલન એસપી2 છે એટલે પ્લેનર છે. બે પાઇ બોન્ડ એટલે 4 પાઇ ઇલેક્ટ્રોન અને એક લોન પેર એટલે 6 પાઇ ઇલેક્ટ્રોન, 6 પાઇ ઇલેક્ટ્રોન સાથે આ બંધન કેવું બનશે? એરોમેટિક. આપણે ખ્યાલ છે એરોમેટિક ની સ્ટેબિલિટી એન્ટી એરોમેટિક કરતા વધારે હોય, તો એરોમેટિક ની સ્ટેબિલિટી એન્ટી એરોમેટિક કરતા વધારે હોય તો બી ની એસિડિકતા એ કરતા વધારે છે, બી ની એસિડિકતા એ કરતા વધારે છે. તો આવી રીતે આપણે એસિડિકતા ના આધારે ક્વેશ્ચનો પૂછે, એસિડિકતા નો ક્રમ નક્કી કરવાનો આપણને પૂછે, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોને એસિડિકતા વધારે છે અને કોને એસિડિકતા ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ એટલે ખૂબ મહત્વનો ટોપિક છે, આમાંથી ક્વેશ્ચનો પૂછાય છે. તમે લાસ્ટ 10 યર ના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે એકે પેપર એવું તમને જોવા નહીં મળે કે જેમાં એસિડિકતા નો ક્રમ નહીં પૂછેલો હોય. એસિડિકતા ન પૂછેલો હોય તો કે એ પૂછેલો હોય, કે ન પૂછેલો હોય તો પીકે ની વેલ્યુ પૂછેલી હોય, પીકે ની વેલ્યુ ન પૂછે તો કે બી ની વેલ્યુ પૂછી હોય, તો કે બી ની વેલ્યુ ન પૂછી હોય તો પીકે બી પૂછો હોય, પીકે બી ન પૂછે હોય તો પીએચ પૂછી હોય, ને પીએચ ન પૂછે હોય તો પીઓએચ પૂછી હોય. આ કાલે હું આ એક સાથે કે એ, પીકે, કે બી, પીકે બી, પીએચ અને પીઓએચ અને સાથે આ સળંગ સાંકળી અને કેવી રીતે ક્વેશ્ચનો પૂછી શકે એવા કાલે આપણે ક્વેશ્ચનો નેક્સ્ટ વિડીયો ની અંદર આવા ક્વેશ્ચનો સોલ્વ કરશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.